અમદાવાદ તરફ જતા ચોટીલાથી આશરે 4 કિલોમીટરના અંતરે આવેલા સાંગણી ગામે નેશનલ હાઈવે પર એક વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં મહિલા સંમેલન યોજાયું હતું. અમદાવાદ તરફ જતા ચોટીલાથી આશરે 4 કિલોમીટરને અંતરે આવેલ સાંગણી ગામે નેશનલ હાઈવે પર એક વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં મહિલા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ દેવજીભાઈ ફતેપરા, મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, જિલ્લા તથા તાલુકાના ભાજપના અધ્યક્ષો તેમજ મહામંત્રીઓ અને સરકારી કર્મચારીઓ તેમજ અન્ય મહાનુભાવો તેમજ અસંખ્ય મહિલાઓ તેમજ ભાઈઓની હાજરીમાં એક મહિલા સંમેલનનું સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વધુ ઉંમર ધરાવતી માતાઓને મુખ્યમંત્રીએ પોતાનું સ્ટેડિયમ છોડી માતાઓને શાલ ઓઢાડીને આશીર્વાદ પણ લીધા હતા અને બાળાઓને શિક્ષણમાં પ્રથમ આવેલ બાલિકાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આપણી સરકાર મહિલાઓની કેટલી બધી ચિંતા કરે છે કે આજે આપણી સરકારે પોલીસ ખાતામાં કે અન્ય સરકારી નોકરીઓમાં 33% મહિલાઓને અનામત આપી છે અને મહિલાઓને કંઈ પણ મુશ્કેલી પડે તો 181 જેવી હેલ્પલાઈન પણ આપી છે અને લગ્ન પ્રસંગોમાં જાનૈયા અને અકસ્માતોનો ભોગ ન બનવું પડે તેને માટે આપણે સરકારે 50 કિલોમીટર સુધી ફક્ત 1200 રૂપિયાને ખર્ચે ST બસ ભાડે આપી છે જેથી લગ્ન પ્રસંગે અકસ્માતોનું પ્રમાણ ઘટે. તો આવી અનેક પ્રકારોની આપણી સરકારે સૌને માટે ચિંતાનો બોજો હળવો કર્યો છે. આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળની પણ મુલાકાત કરી પવિત્ર યાત્રાધામમાં બિરાજેલ માં ચામુંડાના ચરણોમાં પોતાનું નતમસ્તક નમાવવા માટે દર્શન કરવા ડુંગર પર ચઢાણ કર્યું હતું અને પછી નેશનલ હાઈવે પર આવેલ જલારામ મંદિરે જઈ દર્શન કર્યા હતા. વિક્રમસિંહ જાડેજા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ચોટીલા.